सुरेन्द्रनगर जिल्लाना खेडूतो पाक वीमानी मागणी साथे उपवास पर उतरी गया छे। जगतनो तात डिजिटल आंदोलन समिति द्वारा सुरेन्द्रनगर जिल्लाना खेडूतो आज उपवास पर बैठा छे। जगतना तात ने पड़ी रही छे हालाकी। डिजिटल आंदोलन समिति द्वारा व्हाट्सएप, फेसबुक, ट्विटर, इंस्टाग्राम, टिकटॉक द्वारा सरकार सामे आंदोलन छेड़ी हतुं। जगतनो तात डिजिटल रेली योजीने तमाम जिल्ला तालुकाना ग्रुप बनावीने गुजरात भरना खेडूतोनी हाल 1 लाखनी संख्यामां खेडूतो जोड़ाया छे। मुख्य 3 खेडूतोनी मांग छे जगतना तातनी, अने हवे जगतनो तात सरकारनी सामे मोर्चो मांड्यो छे। पाक वीमा 100% चूकवी आपवामां आवे, खेडूतोनुं देवुं संपूर्ण माफ करवामां आवे। पोलीस द्वारा पालाभाई आंबलिया खेडूत आगेवानने मारेला मारनो न्याय आपवामां आवे जेवी विविध मांगोने लईने आंदोलन करवामां आवी रह्युं छे, ने उपवास आंदोलन शुरू करी देवामां आव्युं छे। मुख्य 3 मांगणीओ सरकार सामे खेडूतो उपवास आंदोलन शुरू कर्युं छे ने हवे झुकवाना पण नथी। जगतना तात डिजिटल आंदोलन समितिमां गुजरातभरना खेडूत आगेवानो ने खेडूत संगठनों एक मंच पर थया छे। हाल कोरोना वायरसना कारणे लॉकडाउन जेवी परिस्थितिमां खेडूतो डिजिटल आंदोलन थकी नवतर प्रयोग हाथ धरी सरकार सामे उपवास आंदोलन छेड़ी दीधुं छे। आजे मूड़ी तालुकाना दुधई गामे उपवास पर बैठेला जगतनो तातनी मुलाकाते चोटीलाना धारासभ्य ऋत्विकभाई मकवाणा पण आव्या हता, अने खेडूतोने लड़तमां साथ सहकार तेमणे आपवामां आवशे तेम तेमणे जणाव्युं हतुं। आम जगतनो तात हवे सरकारनी विरुद्धमां मोर्चो मोड़ी अने उपवासना आंदोलन शुरू करी देवामां आव्या छे। જવાન જય કિસાન, મારું નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ, ગામ દુધઈ, તાલુકો મૂડી। હું એક દિવસ આજ ઉપવાસ ઉપર બેઠો છું। ખેડૂત જે ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે હું એમાં સમર્થન આપું છું। જય જવાન જય કિસાન। અને ભાઈઓ અને બેન, ભાઈઓ તથા બધા આમાં તમે જોડાઓ। તાત્કાલિક આપણે ખેડૂતને ન્યાય મળે, આપણો પાક વીમો મળે, જેટલું બને એટલું જ આમાં જેટલા સમર્થનમાં આપો, સમર્થન આપો અને આમાં બધા ખેડૂત જોડાઓ તમે અત્યારે હાલમાં। જય જવાન જય કિસાન। સૌથી પહેલી વાત, ફેસબુક લાઈવના માધ્યમથી આપ સૌની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપની વાતને સમર્થન આપતા હું એટલું ચોક્કસ કહીશ કે આવનારા સમયમાં આપણે ક્લિયર કરવું પડશે કે ખરેખર આપણી લડાઈ કોની સાથે છે, શા માટેની લડાઈ। આજરોજ હું દિનેશ પનારા મૂડી તાલુકો વગડિયા ગામના ખેડૂત ભાઈઓ સાથે અમે શંકર મંદિરના પરિસરની અંદર જે જગતતા ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ। અને અમારી 3 માંગો છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, પાક વીમાનું પૂરેપૂરું વળતર આપવામાં આવે, અને જે પાલભાઈ આંબલિયા સામે જે અત્યાચાર કરવામાં આવ્યો છે એની ન્યાયિક તપાસ કરી એમને ન્યાય આપવામાં આવે। એના માટે અમે આજ રોજ ઉપવાસ ઉપર શંકર મંદિરના પરિસરમાં બેઠા છીએ। જય જવાન જય કિસાન। આપણે 21/6/2020 રોજ આપણે સમગ્ર જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણે ખેડૂતનું આંદોલન, આપણે ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છીએ, જે સમગ્ર આપણા મૂળ તાલુકામાં ગામડે ગામડે આપણે ડિજિટલ આંદોલનમાં આવે બધા જ ખેડૂત આપણે જોડાણા છીએ, જેમાં આપણને ખેડૂત મિત્રોને 100% વીમો મળે, 100% આપણને દેવા માફ, આપણી જે લોન લીધેલી છે પાક ધિરાણ એ માફ થાય, અને આપણા ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાને યોગ્ય ન્યાય મળે તે માટે આપણે એક આંદોલનનું આયોજન કરેલું છે। સવારના જે ઉગેથી સાંજના દી આઠમે સુધીનું આપણું ઉપવાસ આંદોલન આપણે કરવાનું છે, જેમાં આપણે બધા જ ખેડૂત મિત્રોએ જે સાથ સહકાર આપ્યો એ બદલ બધાનો હું આભાર માનું છું। અને આપણે જે ઉપવાસ આંદોલન, જે આપણે પવિત્ર ભૂમિ છે આપણા ગામની રામદેવપીરની મંદિરની જે જગ્યાએ આપણે આયોજન કરેલું છે, અને તમામ ખેડૂતો ડિજિટલ આંદોલનમાં જોડાના તે બદલ હું તેમનો આભાર માનું છું। જય જગતતાત જય ખેડૂત। મૂળી તાલુકાનું માનપર ગામ, એમે મારું નામ ડુંગરભાઈ રામજીભાઈ। ડિજિટલ આંદોલનમાં એક દિવસના ઉપવાસમાં અમે બેઠા છીએ, કારણ કે બધા ખેડૂતો ઉપવાસમાં બેઠા છીએ 3 મુદ્દા લઈને, 3 મુદ્દાનો અમને ન્યાય મળે। એક મુદ્દો એ અમારું દેણું માફ કરે સરકાર, અને
અને એક અમને પાક વીમો મળે, પાક વીમો જે અમે ભર્યું છે એ વીમો પણ અમને નથી મળ્યો. અને એક પાલાભાઈને જે ન્યાય, પાલાભાઈ આમાં જે ન્યાય ચાલી રહ્યો છે એમને ન્યાય મળે એવી અમારી આગ્રહ ખેડૂતની માગણી છે કે અમને જરૂરથી ન્યાય મળવો જોઈએ. આજે અમે અમારો જે પાક વીમો જે અમે જે ખેતી કરી રહ્યા છીએ એ ખેતીનું પણ અમને પૂરા ભાવ નથી મળ્યા. લોકડાઉનના છે યાર્ડ બની રહ્યા છે તે પણ એ ભાવ અમને પૂરા નથી મળ્યા. તેનું અમારે એવું છે કે ત્યાંનું અમારું માફ થવું જોઈએ.